નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં. હું છું આપની સાથે હિતેશ. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાક વીમાના મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, 50 આગેવાનોની અટકાયત. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે? પોરબંદરમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો, 14.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. પોરબંદર જિલ્લામાં અપૂરતો વરસાદ થતા મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે, છતાં સરકાર દ્વારા પાક વીમો આપવામાં આવ્યો નથી. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાક વીમાના ફોર્મ ભરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી પણ વધુ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહિવત વરસાદ પડતા મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. આથી ખેડૂતો પાક વીમાની માંગ કરી રહ્યા છે. હાલ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે, તેને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવા સમયે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે પાક વીમાના ફોર્મ ભરવાના કાર્યક્રમનું આયોજન સુદામા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે પોરબંદર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને પાક વીમો આપવાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને ફોર્મ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રાણીબાગ નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સરકાર વિરુદ્ધ સૂત્રચારો કરવામાં આવ્યા હતા. આથી પોલીસે 50 થી વધારે કોંગ્રેસના આગેવાન અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. અછતની પરિસ્થિતિ જાહેર કરવામાં અને અછતને કારણે ખેડૂતોએ જે વીમા કંપનીઓને પોતાના પૈસામાં આપીને એડવાન્સમાં એ વીમા કંપની આરે વીમો લીધો હતો, આના માટેનું આંદોલન એટલા માટે કરવું પડે છે કે વીમા કંપની અને ગુજરાત સરકાર બેય, ગુજરાત સરકારની જવાબદારી આનાવારી કરવાની છે. આજે પરિસ્થિતિ એ છે કે પોરબંદર તાલુકામાં અને સમગ્ર પોરબંદર જિલ્લામાં આનાવારી 50% ગામોમાં પણ થઈ નથી. વીમા કંપનીની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ જિલ્લાની સાથે અન્યાય એ રીતે થાય છે કે એમની જે પદ્ધતિ છે એ પદ્ધતિ હવે એ ગામને યુનિટ બનાવ્યું છે અને ગામમાં વરસાદ કેટલો પડે એનું માપક યંત્ર વીમા કંપનીએ રાખવું જોઈએ. પોરબંદર જિલ્લાના 156 ગામમાં 10 પણ આવા માપક યંત્ર ચાલતા નથી. એમણે ગ્રામ્ય લેવલની કમિટીઓ કરવી પડે. જે કાંઈ કરવાનું છે આમાંથી એક પણ કામ વીમા કંપનીએ કર્યું નથી અને શરૂઆતથી જ એની વૃત્તિ એવી હતી કે કોઈને વીમો આપવો નથી. પોરબંદર જિલ્લામાં જુલાઈ મહિનામાં વરસાદ પડ્યો, પાછતરું વાવેતર થયું અને એક જ વરસાદ પડ્યો, એના પછી વરસાદ પડ્યો નથી. છતાં પણ આજે મેં જ્યારે સરકારી આંકડા જોયા ત્યારે પોરબંદર જિલ્લામાં સરેરાશ 65% વરસાદ બતાવ્યો છે અને 418 મિલીમીટર એટલે લગભગ 18 ઇંચ જેટલો વરસાદ બતાવ્યો છે. આ વરસાદ ફક્ત ને ફક્ત ઓફિસોમાં બેસીને વીમા કંપનીના ફાયદા માટે અધિકારીઓએ ગણાવ્યો છે. એટલે આ આંદોલન આજ પછી પણ ઉગ્ર એટલા માટે થવાનું છે કે ખેડૂતોના હકના પૈસા ડૂબે છે. ખરેખર વરસાદ ન થયો હોય અથવા તો એક વરસાદ થયો હોય ત્યારે 15 સપ્ટેમ્બર પહેલાં 25% રકમ એ વીમા કંપનીએ ખેડૂતના ખાતામાં જમા આપવી જોઈએ. પોરબંદર જિલ્લાના એક પણ ખેડૂતના ખાતામાં એક પણ પૈસો એ આવ્યો નથી અને સરકારે અછત ડિક્લેર કરવામાં પાર્શિયાલિટી એવી કરી છે કે કચ્છના 2 જિલ્લા જ્યાં 60% કરતાં વધારે, અંજાર અને ગાંધીધામ, પોરબંદર કરતાં એવરેજ વરસાદ વધારે છે. જામનગર જિલ્લાના ધ્રોળ અને જોડિયા પોરબંદર જિલ્લા કરતાં એવરેજ વરસાદ વધારે છે, તો ત્યાં અછત ડિક્લેર થઈ ત્યાં વીમાના પર્સન્ટેજ મળવાની શક્યતા ઊભી થઈ છે. ફક્ત ને ફક્ત પોરબંદરને અન્યાય કરવા માટે આ વીમા કંપની અને પોરબંદરની તાલુકા પંચાયત, પોરબંદરની જિલ્લા પંચાયત અને પોરબંદરનું વહીવટી તંત્ર એકી સાથે મળીને આ જિલ્લાને નુકસાન કરવાની જે વૃત્તિ દાખવી છે એની સામેની અમારી લડાઈ આજે કરી છે અને ભવિષ્યમાં પણ આ લડાઈ ચાલુ રહેશે. આજે અમે 1 અઠવાડિયા પહેલાં
વીમા કંપનીને જાગૃત કરવા માટે ખેડૂતોને બોલાવી અને એના ફોર્મ ભર્યા હતા. આજે ફરીથી એટલા માટે બોલાવ્યા કે સરકારને જાગૃત કરવી પડશે, અને સરકારને જાગૃત કરવા માટે અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે સરકારના કાન સુધી અમારો અવાજ જાય, એના માટેનું આજનું અમારું આંદોલન. પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે, આથી ખેડૂતો પાક વીમાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોએ આક્રોશ સાથે એવું જણાવ્યું હતું કે સુરતમાં હીરાના કારીગરોને તેમને માલિકે કાર ભેટમાં આપી છે, તો સરકાર દ્વારા ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે ત્યારે પાક વીમો પણ આપવામાં આવતો નથી, એ ખેડૂતોની મોટી કમનસીબી છે. પોરબંદર જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં ખેડૂતોને પાક વીમો આપવામાં નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાક વીમો મળે તે માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. હજુ પણ પોરબંદર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે અને ખેડૂતોને પાક વીમો આપવામાં નહીં આવે તો વધુ આંદોલનો કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી. અને એક સુરતનો હીરા અધિકારી જો 600 કર્મચારીને એની ગાડી આપતો આપે શકતો હોય તો અમે પાક વીમાનું પ્રીમિયમ ભર્યું તો એનો અધિકાર અમને સરકાર કેવા માટેનો આપે? એનો અમને વીમા માટે કામ કરે, ગુમરા કરે અને ઘડી ઘડી ધક્કા કરે. જીડા શિક્ષણ ખેતીવાડી ખાતેના સાહેબની પ્રીમિયમ ભર્યું છતાં પણ અમારો વીમો કામ ના પડે, અને એક એક વીઘે એકથી બે મણ જ માંડવી થાય છે. આજે અમારે ફોર્મ ભરવાનો કાર્યક્રમ હતો, જિલ્લા અસરગ્રસ્ત જાહેર નથી કરતી સરકાર એને માટેનો. પોરબંદર જિલ્લામાં આ વર્ષે મેઘકૃપા થઈ નથી, જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં મગફળીનું માત્ર 10% ઉત્પાદન થયું છે, ત્યારે સરકાર હજુ દિવાળી બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદીની વાતો કરી રહી છે, જેથી ખેડૂતોને પૈસાની જરૂરિયાતને કારણે ઓછા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે. જે વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા હતી ત્યાં પણ માત્ર 10% જેવો મગફળીનો પાક થયો છે. હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. હાલ 200 ગુણી મગફળીની આવક જોવા મળી રહી છે. ભાવ 500-700 જેવો જોવા મળી રહ્યો છે. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ આ ખરીદી આગામી 15 નવેમ્બરથી કરવામાં આવશે. પરંતુ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જો દિવાળી બાદ મગફળીની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે તો હાલ મજૂરોને ચૂકવવાના પૈસા પણ તેમની પાસે નથી, આથી ફરજિયાત વેપારીઓને ઓછા ભાવે મગફળી વેચવી પડશે. અમારે આમાં વાવણીનો એક મેથી હોય છે, પછી કંઈ હે નહીં, તો પાસે કંઈ થયું નથી ને અટાણે 10% ને જ માંડવી, તો મજૂર લે 400 રૂપિયા, તો ટેકાના ભાવની સરકાર કહે તો અટાણે ખરીદી કરવી છે ને તો દેવું હું મજૂરને બીજાને બધાને અમારામાં કરવું હું અટાણે ખેડૂને હવે મોતનો ગારો હોય તો આમાં અટાણે પૈસા આવે તો આ મજૂરને બીજા ખર્ચાને અમારે કાયમ આવી જાય ને પૈસા હોય તો, નકર અટાણે કોઈ ઉપાડ્યા તો આપે ને. એક તો ઓછા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન થયું નથી અને હજુ સરકાર 15 નવેમ્બરથી મગફળીની ખરીદીની વાત કરી રહી છે. પોરબંદરમાં ક્યારથી મગફળીની ખરીદી કરવામાં આવશે તે બાબતે પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીએ એવું જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી દીધી છે, પરંતુ પોરબંદર જિલ્લામાં ક્યારથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ખરીદી ક્યારે થશે તે 1-2 દિવસમાં જાહેર કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં ઓછા વરસાદને કારણે મગફળીનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે અને 10% પાક થયો છે, તે પાક પણ તાત્કાલિક વેચવો પડે તેવી સ્થિતિ છે, ત્યારે સરકાર દિવાળી બાદ ખરીદીની વાત કરી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં માવઠું થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પોરબંદર જિલ્લાના છેવાડાના અડવાણા ગામે 2 દિવસ પહેલા જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેના કારણે મગફળીના તૈયાર પાકને નુકસાન થયું હતું. હાલ પોરબંદર જિલ્લામાં મગફળીના પાક ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. આમ પણ ઓછો વરસાદ થતાં મગફળીનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે અને થયું તો માત્ર 10% જ ઉત્પાદન. ખેડૂતોએ બિયારણ, ખાતર અને દવા સહિતનો ખર્ચ કર્યો હતો અને પિયત કરી અને મગફળીનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ માવઠું થતાં ખેડૂતોને મોઢે આવેલો કોડિયો ઝૂંટવાઈ ગયો છે. પશુઓના ચારા માટેનું મગોઠું પલળી ગયું છે, જેના કારણે હવે આ વિસ્તારના ખેડૂતોને પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બનશે. વરસાદને કારણે મારે નુકસાન થયું, બરોબર, કુસો બસો છે ભીંજાઈ ગયા, ઢોર નાખ્યા કોઈ છે નહીં, મારું મગફળી છે નહીં, બિયારણનું થયું નથી, હવે ઘાસચારાનું પૂરી થાય લેવા દેવાની. મગફળી ઉપાડવામાં ચાલુ જ છે, કાલનો બે ઉપનો શિયાળી રીતે બનશે. મગફળી ઉપડ્યા પછી પ્રમદી જ પડ્યો ને, મગફળી ઉપાડી એટલી જ રહી હતી, 2 દિવસમાં જાય વાત, આજ ઉપાડી જતી 2-4 વાગા, તો નુકસાન ફોલવા તો નહીં, તો કુસો ગો આમાંય પણ ફોલવા હે પારવા પડવા, બે ફોલવાય બગડેગા.
પશુને ઘાસ મારે લેવું પડે, માલનો કુસો વેસાતો હોય, આમાં તો કઈ પાણી માની છે નહીં, અહીં કરીએ બારું. એટલે હવે અત્યારે જો તમે જોઈ શકો છો કે વરસાદ બે દિવસનો વિરત ચાલુ જ છે, એક ઇંચ કાલનો હોય, એક ઇંચ પ્રમ દિવસનો, કુલ બે ઇંચ વરસાદ છે. અને ઢોરનો સારો હાવ બિલકુલ નિષ્ફળ છે, અને એક વરસાદ છે એટલે માલ તો છે જ નહીં, બિલકુલ નથી. અને ઢોરનો સારો હતો એ પણ ઢોરનો સારો એ પણ પલટી ગયો. એટલે હવે સરકાર ઉપર આધાર છે, બીજો કંઈ છે નહીં. હવે જ્યારે વરસાદની જરૂરિયાત હતી ત્યારે વરસાદ પડ્યો નહીં, જેને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો. મગફળી ઉપાડવાની કામગીરી ચાલુ હતી તે જ સમયે માવઠું થતાં ખેડૂતોના પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે. આથી આખું વર્ષ પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે. કપિલ પાવ, ગુજરાત ન્યૂઝ, અડવાણા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ અને ગોરાણા સહિતના આસપાસના વિસ્તારોમાં બુધવારે બપોરના સમયે ઝાપટારૂપી 1/2 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે આ વિસ્તારના ખેડૂતોની મગફળી અને ઘાસચારો પલળી જતા મોટું નુકસાન થયું છે. જામરાવલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું હતું. આ વિસ્તારમાં પણ પૂરતો વરસાદ થયો ન હતો, જેને કારણે મોટાભાગના વિસ્તારોમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. અને જે વિસ્તારમાં પિયત કરેલી મગફળીમાં માત્ર 10% જેવું જ ઉત્પાદન થયું છે. હાલ આ મગફળી ઉપાડવાની કામગીરી ચાલતી હતી અને પાથરા વાડી ખેતરોમાં જ પડ્યા હતા. તે જ સમયે 1/2 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થતા મગફળી અને મગોઠું બંને પલળી ગયા હતા. આથી આ વિસ્તારના ખેડૂતોએ વળતરની માંગ કરી છે. ગઈકાલે અમારે વરસાદ 1.5 થી 2 ઇંચ થયેલો અને નુકસાની એટલી બધી થઈ કે જે સારો કહેવામાં આવે મગોઠું ને આ બધું માંડવી તો છે નહીં, માંડવી તો એમાં હોય તો શું કામ નહીં, કંઈ છે જ નહીં. પણ જે આ ઢોરને ખાવાનું હોય ને એ બગડી ગયું. અને હવે એવું છે કે આ વરસાદ આખો ઓછો જ થયો આખા વરસમાં, તો આમાં માલ તો કંઈ છે નહીં કંઈ. અને બીજું કે આજે ખેડૂતોની એટલી બધી તકલીફ છે કે ન પૂછો વાત, કે જો કલ્યાણપુર તાલુકો અછત જાહેર થયો, જો એમાં વહેલાસર કંઈ સરકાર વહેલું કરે તો ખેડૂતને ફાયદો થાય ને વીમો વહેલરો 100% આપે એવી અમારા બધા ખેડૂતની ઈચ્છા છે. અને ખેડૂત એટલો બધો નબળો પીડ્યો આને આને પાછળ કે ખરેખર આ વર્ષ એટલું બધું વહેમું લખીએ કે માલધારીને ખેડૂતને બધાય નહીં, બસ એટલી અમારી સરકાર પાસે માગણી છે. ગઈકાલે અમારે વરસાદથી મગફળીના ચારા ઉપર ઘણું નુકસાન થયેલ છે. અને મગફળી તો છે નહીં, પણ મગફળીનો જે ચારો હતો ઢોરનો એ બગડી ગયો વરસાદને હિસાબે. અને સરકાર એમાં કંઈ સહાય આપે અને પાક વીમાની જેમ બને એમ વહેલી મદદ કરે એવી અમારી ખેડૂતની વિનંતી છે. 8-10 હજારનો વીઘે ખર્ચો થયેલ છે મગફળીના વાવેતરમાં. એમ ઉત્પાદન 1000-500 એટલે અમારે નુકસાન છે. 8-8 હજારની અત્યારે નુકસાની છે ખેડૂત. જામકલ્યાણપુર તાલુકાને સરકારે અછતગ્રસ્ત તો જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી પાક વીમાની જાહેરાત કરી નથી. આ વિસ્તારમાં માવઠાને કારણે મગફળી અને ઘાસચારાને ભારે નુકસાન થયું છે. આખું વર્ષ હવે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બનશે. રજની ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, જામરાવલ. પોરબંદર જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર અંદાજે 80,000 હેક્ટરમાં થયું હતું, પરંતુ મેઘરાજાની કૃપા નહીં થતા આ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. અને જે વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન થયું છે તે પણ માત્ર 10% થયું છે. આથી ખેડૂતો માટે સોના કરતા ખડામણ મોંઘું થવા જેવું થઈ રહ્યું છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઓછો વરસાદ પડવાને કારણે મગફળીનો પાક આમ તો નિષ્ફળ જ ગયો છે, પરંતુ મગફળીનો પાક ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. બરડા પંથકમાં ઠેક ઠેકાણે મગફળીના પાથરા જોવા મળી રહ્યા છે. મગફળીનું ઉત્પાદન તો થયું નથી, તેમ છતાં મગફળી ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. મજૂરો હાલ મગફળી ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીનો પાક તો થયો નથી, પરંતુ વાડી ખેતરમાં રહેલી મગફળી ઉપાડવી પડે છે અને મજૂરીનો ખર્ચ પણ પરવડે તેમ નથી. નહિવત ઉત્પાદનને લઈને ખેડૂતો કર્જામાં ડૂબી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં મગફળીની જે પાક છે માત્ર 10% થયો છે. પોરબંદરના બરડા પંથકમાં હાલ છીએ. ખેડૂતો જ્યાં મગફળી ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે ત્યાં આપણે છીએ. આપને બતાવવા માગીશ કે જે રીતે મગફળી ઉપાડવાની જે કામગીરી છે હાલ ચાલી રહી છે. મગફળીમાં ખેડૂતોએ દવા, બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ કર્યો છે તે આમ તો એડે જ ગયો છે, કારણ કે પૂરતો વરસાદ થયો નથી. માત્ર 10% જ ઉત્પાદન થયું છે અને તેમાં પણ પૂરતા ભાવ મળતા નથી. આવી સ્થિતિમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે.
જે ખર્ચ કર્યો તેનાથી હાવ નહિવત ઉત્પાદન થયું છે. આથી ખેડૂતો હવે પાક વીમાની આશા રાખીને બેઠા છે. અમુક વિસ્તારોમાં તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, પરંતુ જે જગ્યાએ પાણી હતું ત્યાં જે મગફળી થઈ છે ત્યાં માત્ર 10% થઈ છે, તે પણ નબળી ગુણવત્તાવાળી, જેને કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બન્યા છે. આ રીતે પોરબંદર જિલ્લાના ખેડૂતોની જે મુશ્કેલી છે તે વધી છે. મગફળી ઉપાડવાની કામગીરીનો મજૂરીનો જે ખર્ચ છે તે પણ પરવડે તેમ નથી, પરંતુ મગફળી ખેતરમાં પડી છે તેને ઉપાડી અને જે કાંઈ પશુઓ માટે ઘાસચારો થાય અને મગફળીનું જે કાંઈ ઉત્પાદન છે તે બજારમાં વેચી અને ખેડૂતો પોતાના ખર્ચમાંથી ઘટાડો કરશે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન અલ્પેશ મોઢા સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી 5,000 લીટરના 3% કબજે કર્યા હતા, જેની કિંમત 11,32,000 જેવી થવા જાય છે. પોરબંદર જિલ્લામાં પણ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. ઉદ્યોગનગર પોલીસને મળેલી બાતમીના આધારે બોખીરા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપના સામેના ભાગે મૂડુ ડાયા નનેરાના ડેલામાં દરોડા પાડ્યા હતા. આ શખ્સે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન ડેલાના ફળિયામાં 5,000 લીટરના 3% તેમજ 200 લીટરના બેરલ નંગ 27 ખાલી મળી આવ્યા હતા. તેમજ ડેલાના ઢાળિયાના ભાગમાંથી 5 લીટરના 4% અને જમીનમાં 1,000 લીટરનો ટાંકો મળી આવ્યો હતો. આ એક ઢાળિયામાં પડેલા ટાંકામાંથી 10,000 લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ટાંકામાંથી 4,000 અને જમીનમાં પડેલા ટાંકામાંથી કુલ 14,500 લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. 1 લીટરનો ભાવ 68 રૂપિયા જેવો છે અને કુલ કિંમત 11,23,400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુડુડાયા નનેરાની અટકાયત કરી છે અને આ શખ્સની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ આ જથ્થા અંગે મામલતદાર અને પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. 2 દિવસ પૂર્વે હડકાયેલા શ્વાને 15 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. ત્યારબાદ આજે વીડી પ્લોટ વણકરવાસ વિસ્તારમાં હડકાયા કૂતરાએ 5 વર્ષના બાળકને બચકું ભરી લીધું હતું અને લોહી લુહાણ હાલતમાં આ બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હડકાયું કૂતરું છેલ્લા 2-3 દિવસથી આતંક મચાવે છે, છતાં નગરપાલિકા દ્વારા આ શ્વાનને પકડવામાં નહીં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમે વીડી પ્લોટ ખાડી વિસ્તારમાં રહીએ છીએ અને કૂતરાઓનો ત્રાસ છેલ્લા 2-5 દિવસથી 15-20 જણા છોકરાઓને મોટાઓને કરેલ છે. તેથી આજે મારા છોકરાને બરાબર બેઠો હતો ત્યારે એ કૂતરું આવી ને એની ઉપર હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કરેલ છે. આજે મારા છોકરાઓને કાલે ગમે એને મોટાઓને નાનાઓને કૂતરા કરતા હોય, તેથી નગરપાલિકાને રજૂઆત કે એવા કૂતરાઓને ઢોરને ભૂંડણાઓને પકડી ને યોગ્ય રીતે એનો નિકાલ કરે. પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આગામી 18 નવેમ્બરના રોજ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી કરી શકાશે. હાફ મેરેથોન દોડમાં જોડાવા માટે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો અનુરોધ કરી રહ્યા છે. ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓએ પણ આ હાફ મેરેથોન દોડમાં જોડાવા શહેરીજનોને અપીલ કરી છે. શ્રી રામ સ્વિમિંગ ક્લબ કી તરફ સે જો આયોજિત હાફ મેરેથન કા યે નયા એક પ્રોજેક્ટ પોરબંદર કે લિયે આયા હૈ, ઇસમે મેં ભી ભાગ લેને વાલી હું ઓર મેં ચાહતી હું કે સભી પોરબંદર વાસી ભી ઇસમે ભાગ લે, ક્યુંકિ યે એક નયા કોન્સેપ્ટ પોરબંદર કો આગે લાને કે લિયે ભી હૈ ઓર હમ સબ ફિટ ઓર હેલ્ધી રહે ઉસકા મેસેજ ભી હમ પૂરે શહેર કો દે સકતે હૈ કે હમ સબ કિસી ભી ઉમર કો બિલોંગ કરતે હો હમ સબ ઇસ મેરેથન મેં પાર્ટ લે ઓર આગે બઢે ઓર પોરબંદર કા નામ એક છોટે સી સિટી સે લેકર પૂરે ઇન્ડિયા કે મેપ મેં વો સબસે આગે રહે ઓર ખૂબ નામ કમાય. તો શ્રીરામ સ્વિમિંગ ક્લબ કી તરફ સે જો યે પ્રોજેક્ટ હૈ ઉસમે હમ સબ જુડે ઓર સભી પોરબંદર વાસીઓ કો ભી મેં આમંત્રણ દેતી હું કે વો ભી ઇસ પ્રોજેક્ટ મેં ભાગ લેકર ખૂબ આગે બઢે. હું ક્રિકેટ રમું છું, હું અંડર 17માં નેશનલમાં રમી ચૂક્યો છું, હું મેરેથોન દોડવાનો છું હું અને હું તમારે બધીને ઇન્વાઇટ કરું કે તમે પણ આવીને મેરેથોન દોડો અને તમારી સેહત સારી બનાવો. હેલો પોરબંદર, ચમ સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ રન, યુ ઓલસો જોઈન અસ. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. પાક વીમાના મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, 50 આગેવાનોની અટકાયત.
પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે? પોરબંદરમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો, 14.5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.